नमस्कार दर्शक मित्रों, DHB कापड़िया न्यू हाईस्कूल अने GSTV सहयोग थी पास थवामा पंचामृत में हूँ चिंतन मेहता आपनों हार्दिक स्वागत करवामा आवे छे। गत वक्त आपणे भौतिक विज्ञाननी अंदर चैप्टर नंबर 7 में सेमीकंडक्टर्स पदार्थों विषयनी थोड़ीक समझण मेळवी हती, उपरांत PN जंक्शन डायोड अने एनो आलेख अने एनो प्रयोग पण तमने शीखवाड्यो हतो। आजे ए चैप्टर जे 18 मार्कनुं वेटेज छे એમાં સૌથી વધુ પૂછાઈ શકાય એવી બે એક થિયરીઓને વિશે તમને સમજણ આપીશું। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે નોટ ડાઉન કરશો એવી આશા રાખીએ, અને આ ટોપિક જે છે એ તમે પૂરો થાય લેક્ચર ત્યાં સુધીમાં તમને તૈયાર થઈ જાય એવી રીતે તૈયાર કરો જો। સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં NPN ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા। તો પહેલો જ ક્વેશ્ચન થાય, ટ્રાન્ઝિસ્ટર છે શું? તો કે ટ્રાન્ઝિસ્ટર એક એવું સાધન છે, રાઈના દાણા જેટલું નાનકડું સાધન છે, છતાં પણ એ સાધન જ્યારે આપણે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનમાં મૂકીએ તો એ સાધનની સાઇઝ ઘટી જાય છે અને એની પ્રાઇઝમાં પણ શું થાય છે, ઘટાડો થાય છે। તો જો ઘટાડો થતો હોય તો આપણે ટ્રાન્ઝિસ્ટરના પ્રકારો સમજવા પડે। તો કે ટ્રાન્ઝિસ્ટરના મૂળભૂત બે પ્રકાર છે, NPN ટ્રાન્ઝિસ્ટર અને PNP ટ્રાન્ઝિસ્ટર। NPN એટલે બે N પ્રકારના અર્ધવાહકો અને એક P પ્રકારના અર્ધવાહકોને ભેગા કરી બનતી રચનાને NPN ટ્રાન્ઝિસ્ટર કહે છે। બીજો પ્રકાર છે PNP પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર, બે P પ્રકારના અર્ધવાહકો અને એક N પ્રકારના અર્ધવાહકોને જોડી બનતી રચનાને NPN ટ્રાન્ઝિસ્ટર કહે છે। આપણા ગુજરાત બોર્ડ અને 12 સાયન્સ સુધીના સિલેબસમાં NPN પ્રકારના ટ્રાન્ઝિસ્ટર આવશે। તમે 12 સાયન્સ પછી એન્જિનિયરિંગમાં જશો ત્યાં સીધા પહેલા સેમિસ્ટરમાં PNP પ્રકારના ટ્રાન્ઝિસ્ટર અને એની સમજ મેળવવામાં આવશે। જો તમે અત્યારે જ NPNની સમજ મેળવી લેશો તો આપમેળે પાછળ એન્જિનિયરિંગમાં PNP વિશેની પણ તમને સમજણ મળી જાય અને એ આખો તમારો એક સબ્જેક્ટ બનશે, એટલે એ સબ્જેક્ટની અંદર પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય, તો એ ચેપ્ટર નંબર 7 કહેવામાં આવે છે। સ્ટાર્ટ કરીએ NPN પ્રકારના ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી। તો તમારી જોડે અહીંયા એક NPN પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર લખેલું છે, આ એક ગોળ રાઉન્ડ જે કરેલું છે એને ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખવામાં આવે। જો NPN પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર હોય અને PNP લઈએ શું ફેર પડે એની હું તમને સમજ આપું। એની પહેલાં જ જ્યાં આપણે લંબ દોર્યો છે એ છેડાને બેઝ તરીકે ઓળખવામાં આવે છે, ઉપરના છેડામાં C લખેલું છે એટલે એને કલેક્ટર તરીકે ઓળખવામાં આવે, અને નીચેના છેડે E લખ્યું એટલે આપણે એને એમીટર તરીકે ઓળખીશું। તો વિદ્યાર્થી મિત્રો, ત્રણ નવા નામ સમજવાનું છે, B એટલે બેઝ, C એટલે કલેક્ટર અને E એટલે એમીટર। જો NPN પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર હશે તો એમીટરમાંથી પ્રવાહ બહાર નીકળતો હશે, મતલબ કે બેઝ અને કલેક્ટરમાંથી પ્રવાહ શું થતો હોય, દાખલ થતો હોય। જો NPNની જગ્યાએ PNP પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર હોય તો એમીટરમાંથી પ્રવાહ શું કરીશું આપણે, દાખલ। તો બેઝ અને કલેક્ટરમાંથી પ્રવાહ શું નીકળતો હશે, બહાર નીકળતો હશે। તો આટલો જ ખાલી ફેર લેવામાં આવે છે। વ્યવહારમાં આપણે NPN પ્રકારના ટ્રાન્ઝિસ્ટર વાપરીએ છીએ, PNPનું પ્રમાણ ઓછું હોય છે, કેમ? તો કે સસ્તા અને સરળતાથી અવેલેબલ મળતા હોય એવા NPN પ્રકારના ટ્રાન્ઝિસ્ટર છે। તો સૌથી પહેલાં આપણે ટ્રાન્ઝિસ્ટર વિશેની સમજ મેળવી, એની લાક્ષણિકતા સમજવી હોય તો તમે પ્રયોગ પણ આનો પ્રયોગશાળામાં જ્યારે લેબમાં જશો ત્યારે છેલ્લો પ્રેક્ટિકલ ભણશો, એટલે પ્રેક્ટિકલ માટે પણ આ આખી સર્કિટ તમારા માટે કામની છે। સૌથી પહેલાં આ સેટ જે ગોઠવેલું છે એને IB કહેવાય છે, બેઝ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે। અગાઉ આપણે ચર્ચા કરી હતી ત્યારે આપણે કીધું હતું બેઝ પ્રવાહ હંમેશા માઇક્રોએમીટરમાં મપાય, મતલબ અહીંયા જે બેઝ પ્રવાહ છે સેમાં આપણે લીધો છે, માઇક્રોએમીટરમાં। આ સાઇડ જે પ્રવાહ છે એને કલેક્ટર પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે, કલેક્ટર પ્રવાહ હંમેશા મિલીએમીટરમાં મપાય છે। એની જોડે સમાંતરમાં આપણે અગાઉ ત્રીજા સેમિસ્ટરમાં એ ભણ્યા હતા કે એમીટર હંમેશા શ્રેણીમાં અને વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં જોડાય, તો આની જોડે સમાંતરમાં વોલ્ટમીટર જોડેલું છે જેને આપણે હવે VBE તરીકે ઓળખીશું। VBE મતલબ બેઝ એમીટર વોલ્ટેજ, એની જોડે સમાંતરમાં અવરોધ અથવા રિયોસ્ટેટ જોડવામાં આવે છે,
जेनी आपणे हवे पाछळथी इनपुट अवरोध तरीके ओळखीशुं, जेनी संज्ञा छे RI, અને એની જોડે સમાંતરમાં બેટરી જોડવામાં આવે છે. બેટરીને આપણે નામ આપે છે VBB. ઇનપુટની જે બેટરી હોય એ હંમેશા આપણે 2 વોલ્ટ સુધીની બેટરી જોડવામાં આવે છે. આ સાઈડનો જે છેડો છે એની આ બાજુ જે બધું મળે આ બધાને આપણે ઇનપુટ તરીકે ઓળખીશું, અને આ સાઈડનો જે ભાગ છે એ બધાને આપણે આઉટપુટ તરીકે ઓળખીશું. તો આઉટપુટ છેડામાં આના જેવી જ પ્રોસેસ, અહીંયા એ મીટર જોડતા હતા તો અહીંયા પણ શું જોડ દો, એ મીટર. આ બેઝ હોય તો આઉટપુટમાં આને શું નામ આપી દીધું આપણે વિદ્યાર્થી મિત્રો, કલેક્ટર. તો કલેક્ટર પરથી એને શું નામ અપાય, IC. અહીંયા VBEનો વોલ્ટેજ છે ઇનપુટ વોલ્ટેજ, તો એની જગ્યાએ અહીંયા આઉટપુટ વોલ્ટેજ VCE તરીકે ઓળખાવાય, કલેક્ટર એ મીટર વચ્ચેનો વોલ્ટેજ. અહીંયા સમાંતરમાં અવરોધ અથવા રિયોસ્ટેટ જોડ્યું, જેને આપણે ઇનપુટ અવરોધ તરીકે ઓળખ્યું. તો અહીંયા પણ સમાંતરમાં અવરોધ કે રિયોસ્ટેટ જોડાય, જેને આઉટપુટ અવરોધ અથવા પાછળથી લોડ અવરોધ તરીકે ઓળખીશું, જેની સંજ્ઞા RL તરીકે ઓળખાવે. એને સમાંતરમાં પણ બેટરી જોડવામાં આવે, જેને આઉટપુટ બેટરી કહીશું, VCC. આઉટપુટ બેટરી હંમેશા આપણે 12 વોલ્ટ સુધી લઈશું, જ્યારે ઇનપુટ બેટરી આપણે હંમેશા 2 વોલ્ટ સુધી લઈશું. ઇનપુટ પ્રવાહ માઇક્રોએમીટરમાં લઈશું, જ્યારે આઉટપુટ પ્રવાહ મિલિએમીટરમાં લઈશું. ઇનપુટ વોલ્ટેજ આપણને 2 વોલ્ટ સુધી જ મળશે, કારણ કે બેટરી 2 વોલ્ટ હોય તો મેક્સિમમ 2 વોલ્ટથી વધુ મળે નહીં. આઉટપુટ વોલ્ટેજ આપણને 10 થી 12 વોલ્ટ સુધી મળી શકે છે. ઇનપુટ અવરોધ એ હંમેશા મેગા ઓમમાં હોય, મેગા ઓમ એટલે 10 ની 6 ઓમ, અને એનો અવરોધનું મૂલ્ય કેવું હશે, પ્રવાહ ઓછો મળે એટલે અવરોધ કેવો હશે, વધારે. આઉટપુટ અવરોધ આપણે હંમેશા મેગા ઓમમાં જ લઈશું, પણ વોલ્ટેજ અને પ્રવાહ વધુ મળે એટલે અવરોધ પ્રમાણમાં કેવો મળશે, ઓછો મળશે, અને આઉટપુટ બેટરી જોડી દીધી. હવે આપણે આની 2 લાક્ષણિકતા સમજવાની છે. પહેલી લાક્ષણિકતાને કહેવાય ઇનપુટ લાક્ષણિકતા. વિદ્યાર્થી મિત્રો, ખાસ આકૃતિમાંથી જ આખી થિયરી યાદ રહેશે, એના માટે સમજવા માટે ફરીથી કહી દઉં, આ એક રેખા દોરી, એની આ સાઈડનો બધો ભાગ આપણો શું બને છે, ઇનપુટ, અને આ સાઈડનો બધો ભાગ આપણને શું બને છે, આઉટપુટ. આપણે ભણવી છે કઈ લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો, તો કે ઇનપુટ. ઇનપુટ લાક્ષણિકતા ભણવા માટે આઉટપુટને અચળ રાખો. આ સિમ્પલ વસ્તુ યાદ રાખો એટલે આખો ટોપિક યાદ આવી જાય, કે ઇનપુટ લાક્ષણિકતા ભણવી હોય કોને અચળ રાખવાનું, આઉટપુટને. આઉટપુટ લાક્ષણિકતા ભણવી હોય કોને અચળ રાખશું, ઇનપુટને અચળ રાખશું. તો આપણે થિયરીના પહેલા મુદ્દા આગળ વધીએ, કે આ લખાણ અને આકૃતિ દોર્યા પછી મેથેમેટિકલ સ્ટેપ આધારિત શું આવે, તો કે ઇનપુટ લાક્ષણિકતા સમજવા માટે આઉટપુટના રિયોસ્ટેટ, આઉટપુટનો રિયોસ્ટેટ અથવા અવરોધ, જેને આપણે શું નામ આપ્યું, RL, એની મદદથી VCEને 5 વોલ્ટ પર અચળ ગોઠવો. 5 વોલ્ટ એની જગ્યાએ તમે 6 વોલ્ટ પર પણ અચળ ગોઠવી શકો છો. તો જો આપણો પહેલો મુદ્દો શું કીધું આપણે, કે ઇનપુટ લાક્ષણિકતા સમજવા માટે આઉટપુટના રિયોસ્ટેટની મદદથી VCEને 5 વોલ્ટ પર અચળ ગોઠવો. અચળ ગોઠવ્યા બાદ ઇનપુટના રિયોસ્ટેટનો ઉપયોગ કરો, તો કે ઇનપુટના રિયોસ્ટેટની મદદથી VBEના જુદા જુદા અવલોકનો નોંધો. જુદા જુદા અવલોકનો મતલબ 0, 0.1 વોલ્ટ, 0.2 વોલ્ટ, આમ જુદા જુદા અવલોકનો નોંધો. એ વખતે જે પ્રવાહ મળે છે એ IBને નોંધો. એટલે પહેલો મુદ્દો શીખવાડ્યો, શું મુદ્દો યાદ રાખવાનો કીધો, કે ઇન આઉટપુટના રિયોસ્ટેટની મદદથી VCEને આપણે કેટલા વોલ્ટ પર ગોઠવ્યું છે, 5 વોલ્ટ ઉપર ગોઠવ્યું. ઇનપુટના રિયોસ્ટેટની મદદથી VBEના જુદા જુદા અવલોકનો માટે કોના અવલોકનો, IBના અવલોકનો નોંધ્યા. ત્યારબાદ આનો આલેખ દોરો. કયો આલેખ દોરીશું, IB વિરુદ્ધ VBEનો. તો જો ઇનપુટનો આલેખ દોરીએ, તો આપણે આલેખમાં પહેલા સેમિસ્ટરથી કહેતા આવ્યા છે કે પહેલી કિંમત હંમેશા YX ઉપર મૂકો, બીજી કિંમત હંમેશા XX ઉપર મૂકો. તો પહેલી કિંમત IB છે, તો IBને આપણે કયા અક્ષ ઉપર દર્શાવ્યું, YX ઉપર. બીજી કિંમત જે વોલ્ટેજ VBE, એને XX ઉપર દર્શાવ્યું.
ट्रांजिस्टर में गई वक्त प्रयोग करायो तो त्यारे तमने कीधु तू कि शुरुआत में वोल्टेज वधारो एटलो बधो प्रवाह आपने मलतो नथी, प्रवाह ना मले एटले लगभग शू मली गयो जीरो। वोल्टेज ना एक चौक्कस मूल्य बाद प्रवाह में एकाएक शू थाय छे वधारो, जेने आपणे अहींया शू कहेवाय छे तो के कट इन वोल्टेज अथवा एने थ्रेसोल्ड वोल्टेज तरीके ओळखवामां आवे छे। पीएन जंक्शन फॉरवर्ड बायस नी अंदर कट इन वोल्टेज अथवा थ्रेसोल्ड वोल्टेज लख्युं हतुं, त्यारे पण आपणे कीधुं हतुं के सिलिकॉन माटे कट इन वोल्टेज केटलो तो के 0.7 ओम અને જર્મેનિયમ માટે કટ ઇન વોલ્ટેજ કેટલો તો કે 0.3 ઓમ લેવામાં આવે છે। હવે આપણે પાછા થિયરીમાં આગળ તો કે આઉટપુટ લાક્ષણિકતા સમજવી છે, એટલે હવે કઈ લાક્ષણિકતા સમજવી છે? આઉટપુટ, આઉટપુટ લાક્ષણિકતા સમજવી હશે તો આપણે ફિક્સ કોને કરશું? ઇનપુટ। તો કહેવામાં શું આવે પાછો એનો જ મુદ્દો કે ઇનપુટના રિયોસ્ટેટની મદદથી આ વખતે પ્રવાહને અચળ રાખો। કયો પ્રવાહ ઇનપુટમાં અચળ રાખશું વિદ્યાર્થી મિત્રો? બેઝ પ્રવાહ। બેઝ પ્રવાહને ધારો કે 20 માઇક્રો એમ્પિયર પર અચળ રાખો। ત્યારબાદ આઉટપુટના રિયોસ્ટેટની મદદથી VCEના જુદા જુદા અવલોકનો માટે આપણે ICના અવલોકનો નોંધીશું। ફરીથી ઇનપુટના રિયોસ્ટેટ વાપરીશું, ઇનપુટ માટે એક જ અવલોકનો લેવાના છે, આઉટપુટ માટે ઘણા બધા અવલોકનો લઈશું, તો પછી આપણે ઇનપુટના રિયોસ્ટેટની મદદથી IBને 40 માઇક્રો એમ્પિયર પર ગોઠવો અને આઉટપુટના રિયોસ્ટેટની મદદથી જે પહેલાંના વોલ્ટેજ હતા એ જ વોલ્ટેજ માટે ફરીથી પ્રવાહનું અવલોકન કરો। ત્યારબાદ 60, 80, 100 માઇક્રો એમ્પિયર સુધી જુદા જુદા ગોઠવો અને એ જ રીતે ઉપયુક્ત જેટલા પ્રયોગ કર્યા એ જ રીતે પ્રયોગનું પુનરાવર્તન કરો અને આ જ રીતે એના ઉપરથી આલેખ આપણે કોનો દોરશું? તો કે IC વિરુદ્ધ VCEનો આલેખ દોરાય। તો આપણો એ જ મુદ્દો ફરીથી યાદ કરી લઉં વિદ્યાર્થી મિત્રો, શું કીધું? ઇનપુટના રિયોસ્ટેટની મદદથી કોને અચળ રાખ્યો? તો કે IBને અચળ રાખ્યો। કેટલા ઉપર ગોઠવ્યું? તો કે 20 માઇક્રો એમ્પિયર પર ગોઠવ્યું। આઉટપુટના રિયોસ્ટેટની મદદથી કોને ફેરવ્યું? તો કે VCEને ફેરવ્યું। મતલબ VCEના જુદા જુદા અવલોકનો માટે કોના અવલોકનોનો વિદ્યાર્થી મિત્રો લીધા છે? આપણે ICના અવલોકનો નોંધ્યા અને ત્યારબાદ IC વિરુદ્ધ VCEનો આલેખ દોર્યો। તો જો આપણે આલેખ દોરીએ તો આપણને આલેખ કેવો મળે છે? શરૂઆતમાં વોલ્ટેજ વધારતા પ્રવાહ એકાએક વધી જાય છે, ઇનપુટ કરતાં તદ્દન ઊંધો આલેખ મળે છે। આ વસ્તુ ખાસ યાદ રાખવાનું, ઇનપુટ હોય ત્યારે આપણે શું કહીશું કે શરૂઆતમાં વોલ્ટેજ વધારતા પ્રવાહ આપણને એટલો બધો મળતો નથી, જ્યારે આઉટપુટ લાક્ષણિકતામાં શરૂઆતમાં વોલ્ટેજ થોડોક પણ વધારો એકાએક કલેક્ટર પ્રવાહ વધી જાય છે। ત્યારબાદ વોલ્ટેજ વધતા જઈએ પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી। આ જે પહેલો પ્રવાહ છે આપણે 20 માઇક્રો એમ્પિયર પર ગોઠવ્યો તો આપણને આવું કંઈક અવલોકન મળ્યું, ત્યારબાદ ફરીથી 40 માઇક્રો એમ્પિયર પર ગોઠવ્યો તો આપણો વોલ્ટેજ વધી જાય છે થોડો, એટલે જે પ્રવાહ જે મળવો જોઈએ એના કરતાં આપણને કલેક્ટર પ્રવાહ થોડોક વધારે મળે છે। એ જ રીતે જો 60 પર ગોઠવીએ તો પણ આપણને શું મળે છે? વધારે મળે છે। તો આપણા ઇનપુટ આલેખ અને આઉટપુટ આલેખની લાક્ષણિકતા પૂરી થઈ ગઈ। વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર 3 કે 4 માર્કની અંદર થિયરી પૂછાતી હોય છે, NPN ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા સમજાવો। જો લાક્ષણિકતા સમજાવવાની પૂછે તો આખી આકૃતિ દોરી એના આધારિત લખાણ જે તમે પ્રયોગ કરવા છો એ જ પ્રયોગને લખાણ સ્વરૂપ લખી આ બંને આલેખો દર્શાવો તો તમારા 3 કે 4 માર્કની થિયરી પૂરી થઈ જાય। આગળ આપણે વધીએ તો આ જ આલેખ આધારિત આપણા ચેપ્ટરના મેક્સિમમ સમીકરણો તારવીએ। જે સમીકરણો છે એ આપણા સ્વાધ્યાયમાં અને ઉદાહરણના મોટાભાગના દાખલામાં બધા સમીકરણનો ઉપયોગ થઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકમાં ખાસ સમજો, આ ચેપ્ટરના દાખલાઓ સમજવા માટે તમારી સમીકરણોની સંજ્ઞા પદ્ધતિની ઓળખ મેળવવી બહુ જ અગત્યની હોય છે। તો સૌથી પહેલાં સંજ્ઞા પદ્ધતિ ઓળખવા માટે આપણે જે મુદ્દા કીધા એ જ આલેખના યાદ કરીએ। જો ઇનપુટ અવરોધ હશે તો આપણે ઇનપુટ અવરોધને શેના વડે દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો? RI। જો ઇનપુટ પ્રવાહ હશે તો એને આપણે શેના વડે દર્શાવીશું? IB।
जो इनपुट वोल्टेज हशे तो आपणे एने सेना वडे दर्शाईशुं VBE, आउटपुट अवरोध हशे तो आपणे एने सेना वडे दर्शाईशुं RL, आउटपुट वोल्टेज हशे तो आपणे एने VCE, आउटपुट प्रवाह हशे तो आपणे एने शुं दर्शाईशुं IC वडे दर्शाववामां आवे छे। तो आ आधारित थोड़ाक समीकरणों समझिए। सौथी पहला समीकरण में आलेख सुरेख मळ्यो खरा? ना। जो आलेख सुरेख ना मले तो आपणे त्रीजा सेमिस्टर थी कहता आया छे कि ओमना नियमनुं पालन ना थाय। जो ओमना नियमनुं पालन ना थाय तो आ आलेखने नाना नाना भागोमां शुं करवुं पड़े? विभाजित। जे नानो भाग होय वोल्टेजमां फेरफार छे तो आ नाना भागने शुं कहेवामां आवे छे? डेल्टा VBE। प्रवाहमां नानो भाग होय तो आपणे एने શું નામ આપવામાં આવે છે? ડેલ્ટા IB તરીકે ઓળખવામાં આવે છે। તો ઓમનો નિયમ શું કહેતા હતા? V બરાબર શું લખતા હતા? IR, ત્રીજા સેમિસ્ટરમાં લખ્યું હતું એ જ સમીકરણ। I બરાબર લખવું હોય શું લખાય? તો કે V/R, અને R બરાબર લખો તો V/I। મારે ઇનપુટ અવરોધ શોધવો છે। ઇનપુટ અવરોધ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે શું નામ આપ્યું? RI। ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર, ઇનપુટ વોલ્ટેજમાં કેટલો ફેરફાર મળ્યો વિદ્યાર્થી મિત્રો? ડેલ્ટા VBE। અને ઇનપુટ પ્રવાહમાં થતો ફેરફાર જેને આપણે શું નામ અપાય? ડેલ્ટા IB નો ગુણોત્તર કરો એટલે આપણને શું મળે? ઇનપુટ અવરોધ મળી જાય। તો ઇનપુટ અવરોધનું સમીકરણ હવે જો દાખલામાં આવે તો RI બરાબર શું લખી શકાય? ડેલ્ટા VBE અપોન ડેલ્ટા IB। એ જ રીતે આઉટપુટનો આલેખ પરથી આપણને કયો અવરોધ મળશે વિદ્યાર્થી મિત્રો? આઉટપુટ અવરોધ અથવા લોડ અવરોધ। તો આઉટપુટ અવરોધ અથવા લોડ અવરોધને RL સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આઉટપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર વિદ્યાર્થી મિત્રો શું હશે? VCE વોલ્ટેજ છે તો એમાં ફેરફાર શું લખાય? ડેલ્ટા VCE। આઉટપુટ પ્રવાહ છે IC તો એમાં ફેરફાર હોય તો આપણે શું લખાય? ડેલ્ટા IC। તો હવે આઉટપુટ અવરોધ અથવા લોડ અવરોધનું સમીકરણ લખાય RL બરાબર ડેલ્ટા VCE અપોન ડેલ્ટા IC। એના પછી ત્યારબાદ પ્રવાહ ગેઇન આવે તો પ્રવાહ ગેઇનનું સમીકરણ શું આવે વિદ્યાર્થી મિત્રો? તો કે બીટા બરાબર ડેલ્ટા IC અપોન ડેલ્ટા IB। તો આ આધારિત આપણા સમીકરણો વ્યાખ્યાયિત કર્યા। એના પછી આ ચેપ્ટરમાં પૂછાઈ શકવાવાળી એક વધારે સારી થિયરી છે એમ્પ્લીફાયર। એમ્પ્લીફાયર નામ આવે એટલે સૌથી પહેલાં થાય કે આ એમ્પ્લીફાયર છે શું? તો કે તમે કોઈ પણ થિયેટરમાં ગયા હોય તો થિયેટરમાં તમે કોઈ પણ મૂવી જોતા હોય તો મૂવીમાં જે સાઉન્ડ સરાઉન્ડ સાઉન્ડ છે એ એમ્પ્લીફાયર ગોઠવેલું હોય છે। આપણા ઘરમાં એ જ મૂવી જુઓ છો તો એમાં આપણને એટલો સાઉન્ડ સંભળાતો નથી પણ થિયેટરમાં સચોટ સંભળાવતો હોય છે। કેમ? તો કે થિયેટરની અંદર એમ્પ્લીફાયર એવી રીતે ગોઠવેલું હોય છે કે જેને કારણે કોઈ પણ શબ્દ સ્પષ્ટ રીતે સાંભળી શકાય અને એ સાધન આપણું એમ્પ્લીફાયર ગોઠવેલું હોય છે। એમ્પ્લીફાયર કઈ રીતે ગોઠવેલું હોય છે હવે એની સમજ આપું તો કે સૌથી પહેલાં એક ટ્રાન્ઝિસ્ટર દર્શાવી દીધું। હવે વિદ્યાર્થી મિત્રો તમને હમણાં જ શીખવાડ્યું એટલે તરત ખબર પડી જાય નીચે મેં ઈ દોર્યું મતલબ એ મીટર નીચે છે, એરો નીચેની તરફ મતલબ પ્રવાહ બહાર નીકળે છે। કયું ટ્રાન્ઝિસ્ટર થઈ ગયું? NPN ટ્રાન્ઝિસ્ટર। જો પ્રવાહ દાખલ થતો હોત તો આપણે કયું ટ્રાન્ઝિસ્ટર લખે? PNP ટ્રાન્ઝિસ્ટર। નીચે ઈ આવે તો એની CE પરિપથ તરીકે ઓળખવામાં આવે છે। ખાસ વાક્ય લખવા જેવું છે, નોટ ડાઉન કરવા જેવું છે તો બુકની અંદર લખજો કે નીચે જો ઈ આવે તો એને CE પરિપથ કહેવાય, કોમન એ મીટર પરિપથ। જો વિદ્યાર્થી મિત્રો નીચે હું B લખું તો એને CB પરિપથ કહેવાય, કોમન બેઝ પરિપથ, અને જો નીચે C મૂકી દઉં તો એને CC પરિપથ કહેવાય, કોમન કલેક્ટર પરિપથ કહેવામાં આવે છે। એની જોડે એક AC સપ્લાયની બેટરી જોડેલી છે જે AC નો વોલ્ટેજ છે જેને શું નામ અપાય? VI, ઇનપુટ AC વોલ્ટેજ। અને આપણી ઇનપુટ બેટરી જોડવામાં આવી છે જે ઇનપુટ બેટરીને આપણે શું નામ અપાય? ડેલ્ટા VBB ફેરફાર હોય તો, અને સાદું વોલ્ટેજ હોય તો શું લખાય? VBB। આની જોડે સમાંતરમાં કલેક્ટરની જોડે લોડ અવરોધ અને એની જોડે આઉટપુટ વોલ્ટેજ જોડેલી છે। લોડ અવરોધને આપણે RL
અને આઉટપુટ વોલ્ટેજને વીસીસી જોડવામાં આવે છે. સૌ પ્રથમ ઇનપુટ એસી બેટરીની ગેરહાજરી કરો. ગેરહાજરી મતલબ આ વોલ્ટેજ છે નહીં. જો ના હોય તો આ વોલ્ટેજ અને બેઝ એમીટર વચ્ચેનો વોલ્ટેજ કેવો થશે વિદ્યાર્થી મિત્રો? સમાન. સમાન એટલે વીબીઈ બરાબર વીબીબી લખાય. જો આઉટપુટમાં બેટરી લખો તો આટલા વોલ્ટેજને વિદ્યાર્થી મિત્રો શું લખાય? વીસીઈ લખાય. આની પરિપથ સમજો તો આપણને બે સમીકરણો મળશે, વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન. વોલ્ટેજ ગેઇન શોધવાનું સૂત્ર છે એવી બરાબર આઉટપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ વોલ્ટેજ, એટલે ડેલ્ટા વીસીઈ અપોન ડેલ્ટા વીબીઈ. પર ઓમનો નિયમ વાપરો એટલે આઈસીઆરએલ આઈબીઆરઆઈ થશે, અથવા બીટા આરએલ અપોન આરઆઈ. પણ બીટા અપોન આરઆઈ બરાબર તો શું લખાય? ટ્રાન્સ કન્ડક્ટન્સ જીએમ. તો એને સમીકરણ લખાય જીએમ ઇન્ટુ આરએલ. એ જ વસ્તુ પાવર ગેઇન શોધવાનું સમીકરણ લખો તો આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર, એટલે બીટા સ્ક્વેર આરએલ અપોન આરઆઈ અથવા જીએમ આરએલ બીટા. તો આ વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇનના સમીકરણ મળી ગયા. આ ચેપ્ટરમાં બીજી પૂછાઈ શકવાની શક્યતાવાળી ગેટ પરિપથ છે, તો 5 ગેટો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે તૈયાર કરજો. અને આગળના એપિસોડમાં જ્યારે આપણે બીજું ચેપ્ટર ચલાવીશું ત્યારે તમને બીજા ચેપ્ટરમાં પૂછાઈ શકવાવાળી એવી સારી થિયરીઓની માહિતી આપીશું. નમસ્કાર.